हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल किचन एक्सप्रेस। હું છું ડોક્ટર ચેતન। હવે આજે આપણે બનાવવાના છીએ માંડવી પાક। માંડવી પાક કે જેને આપણે સિંગ પાક પણ કહેવાય અને પીનટ બર્ફી પણ કહીએ। હવે માંડવી પાક બનાવતી વખતે બધાની સૌથી મોટી કમ્પ્લેન્ટ એ હોય છે કે ચાસણી કઈ રીતે કરવી એ ખબર નથી પડતી। માંડવી પાક કડક થઈ જાય, માંડવી પાક ભૂકો થઈ જાય, એવું કંઈ જ ના થાય। એના માટે આજે આપણે પરફેક્ટ માપ અને પરફેક્ટ મેથડ સાથે બનાવીશું માંડવી પાક। તો ચલો એના માટે કયા કયા ઇન્ગ્રેડિયન્ટ જોઈશે એ જોઈ લઈએ। અને જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને બીજા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। તો ચાલો હવે આપણે માંડવી પાક માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈએ। હવે માંડવી પાક બનાવવા માટે મેં અહીંયા 500 ગ્રામ સિંગદાણા લીધા છે, 200 ગ્રામ કોપરાનું ખમણ લીધું છે અને ચાસણી બનાવવા માટે 500 ગ્રામ ખાંડ લીધી છે। અહીંયા મેં ફ્લેવર આપવા માટે ગુલાબજળનો ઉપયોગ કરું છું, તમે એ ચાહો તો સ્કીપ કરી શકો છો। હવે આપણે માંડવી પાક બનાવવા માટે સૌ પ્રથમ આ સિંગદાણાને શેકી લઈએ। તો હવે આ સિંગદાણા શેકાઈ ગયા છે, હવે ઠરી જાય એટલે પછી આપણે એના ફૂતરા કાઢી અને મિક્સરમાં એનો ભૂકો કરી લઈએ। તો આપણે આ સિંગદાણાનો ભૂકો મિક્સરમાં ક્રશ કરીને તૈયાર કરી લીધો છે અને હવે આપણે ખાંડની ચાસણી તૈયાર કરી લઈએ। તો હવે આપણે ચાસણી બનાવવા માટે ખાંડને લઈ અને એમાં ખાંડ ડૂબે એટલું પાણી નાખવાનું છે, આમાં પાણી બહુ વધારે નથી નાખવાનું। અને અહીંયા ચાસણી બનાવવામાં તમારે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે ચાસણીમાં કોઈ તાર નથી લાવવાનો, માત્ર ખાંડ ઓગળી જાય ત્યાં સુધી જ લેવાનું છે અને હવે આને આપણે થોડી વાર ઉકળવા દઈએ। તો હવે આપણે આ સુગર સિરપને 3-4 મિનિટ સુધી ઉકળવા દીધું છે, હવે આપણે આ તૈયાર છે કે નહીં એ ચેક કરી લઈએ। જેમ મેં તમને આગળ કીધું હતું કે આમાં આપણે કોઈ તારની ચાસણી નથી કરવાની, માત્ર આમાં ચિકાસ આવે એટલું જ આને ઉકળવા દેવાનું છે। તો હવે તમે જોઈ શકો છો કે આપણી આ ચાસણીમાં કોઈ તાર નથી બનતો અને એકદમ સરસ ચિકાસ આવી ગઈ છે, એટલે એનો મતલબ કે આપણો આ સુગર સિરપ રેડી છે। તો હવે આપણે કોપરાનો પાવડર અને આપણો ક્રશ કરેલો સિંગદાણાનો ભૂકો એડ કરી દઈએ। તો હવે આપણે ફ્લેવર માટે જે રોઝ વોટર હતું 1 ચમચી એ ઉમેરી દઈએ। આપણે સૌ પહેલાં આ કોપરાનું ખમણ ઉમેરવાનું છે અને ગેસની ફ્લેમ આપણે એકદમ સ્લો કરી દેવાની છે અને આને મિક્સ કરી લઈએ। કોપરાનો પાવડર મિક્સ થઈ જાય એટલે એમાં આપણે આ સિંગદાણાનો ભૂકો પણ એડ કરી અને સરખી રીતે આને મિક્સ કરી લઈએ આપણે। વધારે હોય તો આપણે થોડું થોડું એડ કરી અને મિક્સ કરીને હલાવતા જવાનું। ગેસની ફ્લેમ આપણે અહીંયા એકદમ સ્લો રાખવાની છે। તો હવે તમે જુઓ છો કે આ સુગર સિરપમાં આપણો કોપરાનો પાવડર અને સિંગદાણાનો ભૂકો એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયો છે। હવે આમાં આપણે 1 ચમચી ઘી ઉમેરી દેવાનું છે। હવે ઘી ઉમેરવાથી તમારું માંડવી પાક થોડો સોફ્ટ પણ થશે અને એમાં એકદમ સરસ શાઇનિંગ પણ આવશે અને આ ઘી સરસ રીતે મિક્સ થઈ જાય પછી આપણે આ માંડવી પાકના મિશ્રણને એક થાળીમાં કાઢી લઈએ। તો હવે આપણું જે આ માંડવી પાકનું મિશ્રણ તૈયાર છે એને આપણે આ ઘીથી ગ્રીસ કરેલી થાળીમાં કાઢી લઈ અને સરસ પાથરી લઈએ। અને આ સરસ પથરાઈ જાય એટલે આપણે એને થોડી વાર માટે ઠરવા દેશું। તો હવે આપણો આ માંડવી પાક તૈયાર છે, મેં એને મીડિયમ થિકનેસ રહે એ રીતની થાળીમાં લીધેલું છે, પછી આને સ્ક્વેર અથવા તો ડાયમંડ શેપમાં પીસ કટ કરી લેવાના। તો તૈયાર છે આપણો માંડવી પાક, તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ।